नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में अल्फा विद्या संकुल तालाड़ा ऑनलाइन एज्युकेशन में आप सर्वे विद्यार्थीओनु अंग्रेजी विषयना विडियो लेक्चर में हूँ स्वागत करूँ छू। आपणे ग्रामरनो टॉपिक भण्या पछी पाठ एटले के टेक्स्टबुक तरफ गया था अने एमनो पेलो लेसनो पेलो पार्ट यूनिट वन नी अंदर रीड वन केन यू इंस्टॉल लव, शू तमे प्रेम ने प्रस्थापित करी शको के एवं शीर्षक हतुं। अने एनो पेलो भाग आपणे एटले के पार्ट ए आपणे जोयो तो खूब ज सरस मजानुं लेखके टेक्नोलॉजी अने लागणीनो एटले के लागणीशीलतानो समन्वय छे એટલે કે મશીન અને માનવ હૃદયને જોડતો બંધ છે એ રજૂ કરવાની કોશિશ કરી છે। આપણે એમાં બે કેરેક્ટર જોયા હતા, એક તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હતો એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ હતો, અને એક લેડી કસ્ટમર હતા કે જેમને આ ગ્રાહક સેવા પ્રતિનિધિ, આપણે જ્યારે કોઈ કસ્ટમર કેરમાં ફોન કરતા હોય તો કેમ કોઈ સામે એવા રિપ્રેઝેન્ટેટિવ હોય કંપનીના જે આપને માર્ગદર્શિત કરતા હોય છે, એવી રીતે અહીંયા પ્રેમને પ્રસ્થાપિત કરવાની અંદર ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ આ લેડી કસ્ટમર એટલે કે લેડી ગ્રાહકને મદદરૂપ થાય છે। એમની અંદર આપણે જોયું હતું કે ભાઈ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરેલો છે કે, થોડીક આપણે હિન્ટ જોઈ લઈએ તો ગ્રાહક કહે છે કે હું તે કરી શકું છું પરંતુ હું બહુ તકનીકી જ્ઞાતા નથી, તો મને લાગે છે કે હું તૈયાર છું પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે, લવને પ્રસ્થાપિત કરવા માટે, પરંતુ મારે શું કરવું જોઈએ? ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સર્વપ્રથમ તો તમારે તમારા હૃદયને ઓપન કરવું જોઈએ, ખોલવું જોઈએ। હવે આપણે સહજ અને સ્વાભાવિક અહીંયા હસવું આવે, બરાબર છે, કારણ કે ડબલ અર્થની અંદર ગુજરાતીની અંદર સમજીએ તો એમ થાય કે ભાઈ પ્રેમને પ્રસ્થાપિત કરવું ને હૃદયને ખોલવું, તો અહીંયા એવું નથી। મુક્ત મને બધા જ વિચારોને જો તમે આવકારો ને સમાજની અંદર, તો તમે પ્રેમને સાચી રીતે તમારા હૃદયની અંદર સ્થાન આપી શકો। તો અહીંયા લેખકનું કહેવાનું એવું છે કે પહેલું પ્રગતિયું એવું છે કે તમે તમારા હૃદયને ખોલો। હૃદયને ખોલવું મતલબ શું છે? તમારા આંતરમનને સર્વ વિચારોને એટલે કે બધા જના વિચારોને આવકારવાનો પ્રયત્ન કરો। પછી બીજું જુઓ કે તમારા હૃદયની અંદર એટલે કે તમારા મન આંતરમનની અંદર તમે શું કોઈ આવા મુક્ત વિચારો એટલે કે પ્રેમ ભર્યા વિચારોને સ્થાન આપી શકો એમ છો કે? ત્યારે ગ્રાહક કહે છે કે હા, હું આપી શકું એમ છું, પરંતુ હાલ મારા હૃદયની અંદર ઘણા બધા પ્રોગ્રામો છે ને એ ચાલુ છે, બરાબર છે, ઘણા બધા। અને ખરેખર સમજીએ ને તો માનવ મનની અંદર જાણે કે કોઈ યુદ્ધ જ ચાલુ હોય હોય ક્લાસરૂમમાં। અત્યારે તમે જુઓ છો વિડીયો લેક્ચર, પણ હશે કે ચણામાં પાણી વારે છે બાપા, બરાબર છે, દુકાને પપ્પા ગયા છે, ટ્રેક્ટર હાકવું છે કે નહીં, મોબાઈલમાં આઈપીએલમાં શું થયું છે, આવા બધા અનેક વિચારો માનવ મનની અંદર હાલતા હોય છે। તો અહીંયા જે ગ્રાહક છે એના મગજની અંદર પણ ઘણા બધા પ્રોગ્રામો ચાલે છે, બરાબર છે। તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કયા કયા પ્રોગ્રામો છે, ત્યારે લેડી કસ્ટમર છે એ કહે છે કે ભાઈ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન, પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના જે આપણે દુઃખી થયેલા વિચારો છે, હર હંમેશા આપણા વર્તમાનની સામે છે ને ભૂતકાળ આવતો હોય છે, સારો હોય કે નરસો હોય। સારો તો ભૂલાઈ જતો હોય છે, પણ નરસા એવા અનુભવો હોય ને એ આપણા જીવનની અંદર ખૂબ જ યાદ રહેતા હોય છે। પછી લોએસ્ટ ટીમ ડોટ એક્સટેન્શન એટલે કે નિમ્ન વિચારો, બરાબર છે, કોઈ એવા નિમ્ન વિચારો છે એ મારા હૃદયની અંદર એટલે કે આંતરમનની અંદર ચાલુ હોય છે। પછી ગ્રજ ડોટ એક્સટેન્શન એટલે કે દ્વેષ છે, રેઝેન્ટમેન્ટ ડોટ કોમ એટલે કે ચીડ ક્રોધ ઈર્ષા, આવા ઘણા બધા છે ને લોભ લાલચ, આવા બધા મારા આંતરમનની અંદર ચાલુ છે। ત્યારે કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે કંઈ જ સમસ્યા નથી, લવ છે ને એ તમે એટલે કે પ્રેમને જો તમે તમારા હૃદયની અંદર એટલે કે આંતરમનની અંદર એક વખત જો તમે પ્રસ્થાપિત કરી દેશો તો એ ઓટોમેટિકલી એટલે કે સ્વયં સંચાલિત રીતે ભૂતકાળની યાદો છે, નિમ્ન વિચારો છે, દ્વેષ છે, રાગ છે, ક્રોધ છે, એને ઇરેઝ કરી દેશે એટલે કે દૂર કરી દેશે અને એમના ઉપર સારા વિચારોનું પ્રસ્થાપન કરશે, બરાબર છે। તો અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા, હવે આજે
આપણે બીજા ભાગ એટલે કે પાર્ટ ટુને ભણવા માટેનો પ્રયત્ન કરીએ, તો હવે શબ્દ શબ્દ અને લાઇનથી લાઇન તમે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 2 ઉપરનું જે શરૂઆતના પેરેગ્રાફથી આપણે એક એક શબ્દને અને એક એક લાઇનને સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી સ્ક્રીન ઉપર પણ બાજુમાં પેજ અત્યારે હાલ રનિંગ છે, તો તમે એમાં પણ જોઈ શકો છો. તો આપણે જોઈએ, એ કમ્પ્યુટરનું ચિત્ર છે, સરસ મજાનો સિમ્બોલ છે, ઇમોશન્સ, લાગણીઓ જુઓ, એક હૃદય આકારનું એમાં ઇમોશન્સ દર્શાવેલા છે. એની એક સાઈડ એટલે કે ડાબી બાજુએ નેગેટિવ ઇમોશન્સ છે એટલે કે નકારાત્મક છે, અને બીજું પોઝિટિવ ઇમોશન્સ છે એટલે કે હકારાત્મક છે. એમાં સરસ મજાના આપણે વોટ્સએપની અંદર જેવા પેલા ફેસના આવે છે એવા માર્ક મૂકેલા છે, દુઃખી થાય છે, હસે છે, રડે છે, એ તમે જોઈ શકો છો. હવે આપણે એમની નીચે એક્ઝેક્ટ જોઈએ, કસ્ટમર સેઇડ, બરાબર છે. આખું આપણે અધૂર પૂર્વ ભૂમિકા જોઈ લઈએ તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ભાઈ તમારે શરૂઆતમાં તો સ્ટાર્ટ મેનુમાં જવું પડે, એ ઇનવોક, ઇનવોક એટલે કાર્યરીત કરવું, ફર્ગીસનેસ ડોટ એક્સટેન્શન, ડૂ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ ડોટ એક્સટેન્શન એન્ડ રિઝેટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. ગ્રાહક સેવા પ્રતિનિધિ પેલા લેડી કસ્ટમરને કહે છે કે જો પ્રેમને પ્રસ્થાપિત કરવો હોય ને તો તમે સૌપ્રથમ, કારણ કે અહીંયા કમ્પ્યુટર મશીનને સામે રાખી અને માનવ સહજે સ્વભાવનું લાગણીશીલમાં રૂપાંતર કરવામાં આવ્યું છે, તો કે સ્ટાર્ટ મેનુની અંદર જાઓ અને ત્યાં તમે ફર્ગીવનેસ એટલે કે માફીનો એક પ્રોગ્રામ છે એમને કાર્યવિંત કરો. ક્યાં સુધી કરવાનો છે? તો કે જ્યાં સુધી દ્વેષ, રાગ, ચીડ એ છે ને સંપૂર્ણપણે તમારા આંતરમનની અંદરથી એટલે કે તમારા હૃદયની અંદરથી ભૂસાઈ ન જાય ત્યાં સુધી આમને ઇનવોંગ એટલે કે કાર્યરિંત કરો અથવા કાર્યવિંત કરો. કસ્ટમર સેઇડ, લેડી કસ્ટમર કહે છે ઓકે બરાબર છે, આઈ એમ ડન, મેં પૂર્ણ કરેલું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. લવ, પ્રેમ છે, હે સ્ટાર્ટેડ, શરૂ થઈ ગયો છે. ઇન્સ્ટોલિંગ એટલે કે પ્રસ્થાપિત થવાનો, ઇટ સેલ્ફ એટલે તેમની પોતાની જાતે, ઓટોમેટિકલી એટલે કે સ્વયં સંચાલિત રીતે પ્રેમ છે ને એ પોતાની જાતે આપ મેળે, કારણ કે સ્ટાર્ટ મેનુની અંદર જઈ અને ફર્ગીવનેસ ડોટ એક્સટેન્શન નામનો પ્રોગ્રામ એટલી વખત કાર્યવિંત કર્યો કે જેનાથી આપણા આંતરમન એટલે કે હૃદયની અંદર જે રાગ, દ્વેષ, લોભ, લાલચ એ બધું જ્યાં સુધી સંપૂર્ણ ન થયું ઇરેઝ ત્યાં સુધી એમને કાર્યવિંત કર્યો, પછીથી તરત જ કહે છે લેડી કસ્ટમર કે બરાબર છે, આ મેં બધું પૂર્ણ કરેલું છે અને હવે લવ છે ને એ ઓટોમેટિકલી એટલે કે સ્વયં સંચાલિત રીતે સ્થાપિત થઈ રહ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? શું નોર્મલ, સામાન્ય, શું આ સામાન્ય પ્રક્રિયા છે કે ક્વેશ્ચન માર્ક છે એટલે કે વાક્ય પ્રશ્નાર્થ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યસ ઇટ ઇઝ, હા આ એક સહજ અને સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. યસ ઇટ ઇઝ, હા નોર્મલ પ્રક્રિયા. યુ શુડ રિસીવ, તમને મળશે અ મેસેજ એટલે કે એક સંદેશો, ધેટ કે સેઝ કહે છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ફોર યોર હાર્ટ, કે આ તમારા હૃદયના આયુષ્ય માટે બરાબર છે જરૂરી છે એવો તમને એક મેસેજ મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે આ સંદેશો જોયો છે કે અથવા તમને મળ્યો છે કે અથવા તમને પ્રાપ્ત થયો છે કે? પ્રશ્નાર્થ વાક્ય છે. કસ્ટમર સેઇડ, ગ્રાહકે કહ્યું યસ આઈ ડુ, હા મને સંદેશો મળ્યો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું આ સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયો છે કે? એટલે કે ઇટ છે ને લવ માટે મુકાયેલું સર્વનામ છે. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે અને ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત થવું અથવા તો સ્થાપિત થવું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યસ, હા બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ, બેઝ એટલે પાયાનો, આ એક પાયાનો પ્રોગ્રામ, પ્રોગ્રામ મીન્સ કાર્યક્રમ, પરંતુ અમુક ગુજરાતી શબ્દનું આપણે
ઇંગ્લિશ ન કરીએ ત્યાં સુધી સારું, કારણ કે જો સાયકલને સાયકલ જ કહેવાય, ગુજરાતી કરવા જઈએ તો દ્વિચક્ર વાહિની થઈ જાય. તો કોઈ સાયકલ લઈને જતું હોય, છગનભાઈ જતા હોય તો એમ થોડું કહેવાય છગનભાઈ દ્વિચક્ર વાહિની લઈને જાય છે, કોઈ કહી દે કે આનો છેટકો લાગે એમ. એટલે અમુકનું આપણે ગુજરાતી નહીં કરીએ, તમે સમજી શકો છો અંગ્રેજી શબ્દોને. તો આપણે આગળ વધીએ કે આ એક પાયાનો પ્રોગ્રામ છે. હવે અહીંયા થાય કે પાયાનો પ્રોગ્રામ એટલે શું, જસ્ટ ઉદાહરણ લઈ લ્યો કે આપણે ફેસબુક ઇન્સ્ટોલ મોબાઈલમાં કર્યું છે, બરાબર. તો એ ઇન્સ્ટોલ થઈ ગયું, આપણે એમનો આઇકન બતાવે છે, પણ એ ચાલુ નથી થતો, એ બેઝ પ્રોગ્રામ કહેવાય. પરંતુ એમને રનિંગ કરવા માટે શું કરવું પડે, તમારું મોબાઈલ હોય તો તમારું આઈડી અને પાસવર્ડ સેટ કરવા પડે, મારો મોબાઈલ હોય તો મારો આઈડી અને પાસવર્ડ સેટ કરવા પડે, પછીથી રનિંગ રાઇટ ના આવે એમ, પછીથી એ ચાલુ થશે. બા ત્યાં સુધી કયો કહેવાય, બેઝ પ્રોગ્રામ કહેવાય. એટલે કે આ યાદ રાખો, આ અત્યારે માત્ર એક બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ડ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. યુ નીડ ટુ, નીડ ટુ એટલે જરૂર છે, તમારે જરૂર છે. બિગિન એટલે કે શરૂઆત કરવા માટે, કનેક્ટિંગ એટલે જોડાણ, ટુ અધર એટલે બીજા, હાર્ડ્સ એટલે હૃદય, ઇન ઓર્ડર ટુ, ઓર્ડર ટુ છે ને હેતુ સૂચવે છે. આપણે આઈડેન્ટિફાઈ ફંક્શનની અંદર ઓર્ડર ટુ ભણી ગયા, બરાબર છે. ઓર્ડર ટુ એટલે એ આપણે યાદ રાખતા કે ઓર્ડર ટુ જોવા મળે ને એટલે પર્પઝ, હેતુ. આપણે ફંક્શનમાં સીધું ABCD ઓપ્શન હોય, એમાંથી હેતુ દર્શક શબ્દ હોય એમને પસંદ કરી લેતા હોઈએ છીએ, અથવા તો પર્પઝવાળો ફંક્શન હોય એમને ટીક માર્ક કરતા હોઈએ છીએ. ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ્સ મતલબ એક આગળની કક્ષામાં લઈ જવું. આપણે ઘણા ઘણા એપ્લિકેશનો છે એ અપગ્રેડ અથવા તો અપડેટ્સ કરતા હોઈએ છીએ, બરાબર, આગળની કક્ષામાં લઈ જવું, એવું ગુજરાતી થાય. પરંતુ અહીંયા આપણે એમને અપગ્રેડ્સ જ રાખીશું કે ભાઈ તમારે જો બીજા હૃદય સાથે જોડાણ કરવા માટે, તમારા પોતાના હૃદયને આગળની કક્ષામાં લઈ જવા માટે બીજા હૃદય સાથે જોડાણ કરવાની જરૂર છે. ફેસબુકનું ઉદાહરણ લઈ લ્યો તમે, અહીંયા પણ આપણે ફરી વખત ફેસબુકનું ઉદાહરણ લઈએ કે ફેસબુકમાં તમે એકમાત્ર તમારા આઈડીથી હોવ તો તમને કંઈ એનો ફાયદો મળે, ન મળે. તમને કાંઈ ઇન્ફોર્મેશન મળે, ન મળે. એના માટે શું કરવું પડે, તમારે તમારા બીજા મિત્રો સાથે જોડાણ કરવું પડે, બરાબર છે. જેને આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટ કહીએ છીએ, મોકલતા હોઈએ ને પછી કન્ફર્મ કરતા હોઈએ, પછીથી એમની પ્રોફાઇલ બતાવે, આપણે માહિતી મળે. તો અહીંયા પણ તમારા હૃદયને તમારે આગળની કક્ષામાં લઈ જવા માટે બીજા હૃદય સાથે જોડાણ કરવાની જરૂર પડે છે. આનો કહેવાનો મતલબ શું છે લેખકનો, બરાબર, એક હૃદયને બીજા હૃદય સાથે જોડી દેવાની વાત નથી, પરંતુ એક માનવ મનના વિચારોને બીજા માનવ મનના વિચારો સાથે જોડવાની વાત છે, જેથી તમે પોતે પણ અપગ્રેડ થશો, બરાબર છે. આપણે કહીએ કે ભાઈ હા, શિક્ષણ છે ને આજીવન ચાલતી પ્રક્રિયા છે, એ બીજાને શીખવાડવાથી ઓછી નથી થઈ જતી, તમારું જ્ઞાન છે ને એ અપગ્રેડ થાય છે. એની જેમ બીજાના સાથે વિચારોને જોડવાથી તમારો પોતાનો પણ વિકાસ થાય છે, એવું કંઈક લેખક આમાં કહેવા માગે છે. આગળ જોઈએ, કસ્ટમર સેડ, ગ્રાહક કે કહ્યું, ઓફ્સ, અરે રે, આ છે ને ઉદ્ગાર સૂચક શબ્દ છે. આપણે કહીએ ને ધતેરીકી, અરે રે, ઓહો, એવો શબ્દ છે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, એરર મેસેજ, એરર મેસેજ એટલે ભૂલ ભરેલો સંદેશો, ઓલરેડી એટલે ક્યારનો, અરે મને તો એક ભૂલ ભરેલો અથવા ભૂલવારો સંદેશો છે અથવા મેસેજ છે એ પ્રાપ્ત થયો છે, મળ્યો છે. વોટ શુડ આઈ ડૂ, હવે મારે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહ્યું, વોટ ડઝ ધ મેસેજ સે, સંદેશો શું કહેવા માગે છે. કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું, ઇટ સે, તે કહે છે, એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટ્સ, વોટ ડઝ ધેટ મીન. ગ્રાહકે કહ્યું એટલે કે જે લેડી કસ્ટમર, એણે કીધું કે આ એરર 412 નંબરનું છે. જુઓ, આપણે ડીશ ટીવી હોય ને તો એમાં કંઈ વેધર પ્રોબ્લેમ હોય, કેબલ પ્રોબ્લેમ હોય તો 001 મેસેજ આવે, બરાબર છે. રિચાર્જ પ્રોબ્લેમ હોય ને તો 002 અથવા 004 આવતો હોય. તો આ એક એવો એરર મેસેજ છે જે 412 નંબરનો છે. એનો મતલબ શું થાય છે કે પ્રોગ્રામ નોટ રન, પ્રોગ્રામ ચાલુ નથી થયો, ઓન ઇન્ટરનલ એટલે કે આંતરિક, અને કમ્પાર્ટમેન્ટ્સ એટલે કે ઘટકો, બરાબર છે, આંતરિક ઘટકોમાં આ પ્રોગ્રામ ચાલુ થયો નથી. કયો પ્રોગ્રામ, લવ નામનો પ્રોગ્રામ છે ને એ આંતરિક ઘટકોમાં ચાલુ નથી થયો. એનો અર્થ શું થાય છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ,
ग्राहक सेवा प्रतिनिधिए कह्युं, डोंट वरी मैम, मैडम चिंता करी करशो नहीं, डोंट वरी ए छे ने एक शब्द समूह छे जेनो अर्थ थाय चिंता रहेवा दो अथवा चिंता करो। मां ग्राहक सेवा प्रतिनिधिए कह्युं के डोंट वरी मैडम, चिंता रहेवा दियो, ए एक सामान्य समस्या छे। इट मीन्स एनो अर्थ ए छे देट द लव प्रोग्राम इज सेटअप टू रन ऑन एक्सटर्नल हार्ड्स। सेटअप गोठवाई जवू, स्थापित थई जवू, एक्सटर्नल एले के बाह्य, के आनो मतलब ई छे आ एक सामान्य समस्या छे अने लव प्रोग्राम छे ए तमारा बाह्य हृदय उपर गोठवाई गयो छे, बट परंतु हेज नॉट येट बीन रन ऑन योर हार्ट, परंतु हजु सुधी ए तमारा हृदयनी अंदर चालू थयो नथी। इट इज वन ऑफ ध कॉम्प्लिकेटेड प्रोग्रामिंग थिंग्स, बट इट नॉन टेक्निकली टर्म्स इट मीन्स यू हैव टू लव योर ओन मशीन बिफोर इट केन लव अधर्स। कि ज्यां सुधी तमे बीजाने प्रेम नहीं करो, बीजाना हृदयने प्रेम नहीं करो, त्यां सुधी प्रेम छे ने ए तमारा हृदयनी अंदर चालू थशे नहीं। कस्टमर सेड, ग्राहके कीधुं, सो वॉट शूड आई डू, तो मारे शूँ करवूँ जोईए। कस्टमर सर्विस रिप्रेजेंटेटिव, ग्राहक सेवा प्रतिनिधिए कह्युं, केन यू फाइंड द डिरेक्टरी कॉल्ड सेल्फ एक्सपेक्टेशन। केन यू फाइंड, तमे शोधो द डिरेक्टरी कॉल्ड सेल्फ एक्सपेक्टेंस, बराबर छे, તમે એક ડિરેક્ટરીની અંદર સેલ્ફ એક્સપેક્ટેન્સ ગોતો, શોધો। કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ, હા મેં તે ગોતેલું છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, એક્સલેન્ટ, ખૂબ જ સરસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, આ ખૂબ જ સારી બાબત છે, અથવા તો એમને વખાણે છે। કસ્ટમર સેડ, ગ્રાહકે કીધું, થેન્ક યુ, તમારો આભાર। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહ્યું, યુ આર વેલકમ, બરાબર છે, તમે જે મારો આભાર માન્યો છે એમનું સ્વાગત કરું છું। ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, ક્લિક કરવું ઓન ધ ફોલોઈંગ, ફોલોઈંગ એટલે નીચેની, ફોલોઈંગના બે અર્થ, અનુસરવું અને નીચેનું, ફાઇલ્સ નીચેની ફાઇલોને ક્લિક કરો, એન્ડ ધેન અને ત્યાર પછી, કોપી, કોપી મીન્સ નકલ કરવી, ધેમ ધેમ છે ને એ ફાઇલો માટે મુકાયેલું સર્વનામ છે, ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી ફરગીવનેસ, સોરી ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, સેલ્ફ સ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ, ધ સિસ્ટમ વિલ બી ઓવરરાઇટ એની કોન્ફ્લિકેટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ। જોઈએ આપણે ધીમે ધીમે, નીચેની ફાઇલોને તમે ક્લિક કરો, માય હાર્ટ ડિરેક્ટરી, મારા હૃદયની ડિરેક્ટરી, ડિરેક્ટરી એટલે શબ્દકોશ, શબ્દાવલી, ડિક્શનરી જેને કહીએ, ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, ફરગીવ સેલ્ફ જાતે માફ કરવું, સેલ્ફ સ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્થ, બરાબર, રિયલાઇઝ વર્થ એટલે મૂલ્ય ડોટ ટીએક્સટી, ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, ઓવરરાઇટ એટલે લખશે, કોન્ફ્લિક્ટેટિંગ એટલે કે અસંગત અથવા તો ખામીયુક્ત ફાઇલોને, એન્ડ એમના ઉપર લખશે, એન્ડ બિગિન શરૂઆત કરશે, પેચિંગ એટલે ભેળવવાનું, એની એટલે કોઈ પણ, ફોલ્ટી એટલે ભૂલ ભરેલી, અને પ્રોગ્રામિંગ એટલે કાર્યક્રમો, બરાબર છે। તમે જે ફાઇલો બતાવવામાં આવી છે અહીંયા, એ ચારક ફાઇલ છે, ફરગીવ સેલ્ફ છે, સેલ્ફ સ્ટીમ છે, રિયલાઇઝ વર્થ છે અને ગુડનેસ છે। આમની અંદર, આમની ઉપર તમે ક્લિક કરો, આનાથી શું થશે કે વિસંગત અથવા તો જે ફાઇલોને ફોલ્ટી છે અથવા તો તમારા આંતરમનની અંદર જે ખરાબ વિચારો છે એમને, એ ફોલ્ટી વિચારોને પેચિંગ, પેચિંગ એટલે થીગડું મારવું, ભેળવી લેવું, બરાબર છે, એમનું આ કામ કરશે, એટલે કે એમને ઉપર ઓવરરાઇટ કરશે, એમને ભૂસી નાખશે અને એની જગ્યાએ સારી વસ્તુઓને એ લખવાનો પ્રયત્ન કરશે। ઓલ્સો પણ યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, સેલ્ફ ક્રિટિક જેને આપણે ક્રિટિસિઝમ કહીએ અને આપણી ભાષામાં ખોદણી કહીએ અને એનાથી આપણી કાઠિયાવાડી ભાષામાં આપણે કાપવાનું કહીએ,
આ તો આની ખૂબ કાપી કે એને અંગ્રેજીમાં ક્રિટિસાઇઝ કહેવાય, બરાબર છે. એ તમારી શબ્દાવલીમાંથી, એટલે કે તમારા લેખકને જો આના હેતુ જોઈએ તો કે તમારા આંતરમનની અંદરથી તમે કોઈ પણ કાર્ય જોવો અને એની ખોદણી ચાલુ કરી દો, એ બંધ કરી દો પહેલાં તો, એને સંપૂર્ણપણે તમે ઇરેઝ કરી દો. એન્ડ ધેન, અને ત્યાર પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. જોઈએ આપણે તમારા રિસાયકલ બિન, રિસાયકલ બિન એટલે જેને આપણે કચરા ડબ્બો કહીએ, કચરા પેટી કહીએ, બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, મેક શ્યોર એટલે ખાતરી કરવી, આફ્ટરવર્ડ્સ એટલે તે પછી અથવા ત્યાર પછી, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. આ સેલ્ફ ક્રિટિક એટલે કે જે ક્રિટિસાઇઝ એટલે કે આપણે ખોદણી કરવાનો, જે આપણા મનની અંદર એવા બુરા અથવા તો ખરાબ વિચારો છે એ સંપૂર્ણપણે જતા રહ્યા છે ને, એની ખાતરી કર્યા પછી તમારા રિસાયકલ બિનને તમે ડિલીટ કરો અથવા એમને ઇરેઝ કરો. એન્ડ નેવર કમ્સ બેક, અને એ પરત ન ફરવું જોઈએ. કસ્ટમર સેડ, કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું, ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીડ્સ પાઇલ. ગોટ ઇટ, એ જતા રહ્યા છે. અને હે એ પણ એક ઉદ્ગાર સૂચક શબ્દ છે, પણ કેવો છે ઉદ્ગાર છે ને, દુઃખના હોય, આશ્ચર્યના હોય, ખુશીના હોય, જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોયું, બરાબર છે. એણે કીધું, હે માય હાર્ટ, મારું હૃદય છે, ઇઝ ફિલિંગ અપ, ભરાઈ રહ્યું છે વિથ વડે રિયલી નીટ ફાઇલ્સ, એ ખરેખર નવી જ ફાઇલોથી મારું હૃદય છે ને એ ભરાઈ રહ્યું છે. સ્માઇલ્સ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ શોઝ ધેટ વોર્મથ ડોટ કોમ, પીસ ડોટ એક્સટેન્શન એન્ડ કન્ટેમ્પ્ટમેન્ટ ડોટ કોમ આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. મોનિટર ઉપર છે ને સ્માઇલ, જેને આપણે સ્મિત કહીએ, ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. રાઇટ નાવ એટલે અત્યારે. ગ્રાહકે કહ્યું કે ભાઈ આટલા જે બુરા વિચારો છે એ નીકળી ગયા અને સારા વિચારો ઓવરરાઇટ થયા એની ખાતરી થઈ ગયા પછી એમણે કીધું કે અરે મારું હૃદય છે ને નવી જ ફાઇલોથી ભરાઈ રહ્યું છે અને મારા મોનિટર ઉપર સ્મિત છે ને એ દેખાઈ રહ્યું છે અત્યારે. એન્ડ ઇટ શોઝ, અને તે દેખાડે છે, ધેટ કે વોર્મથ, જેને ઉષ્મા કહીએ, એક વખત આપણા હૃદયની અંદરથી ખરાબ વિચારો એટલે કે આંતરમનની અંદરથી દૂર થઈ જાય ને પછી, અને જો બધા જ પ્રત્યે લાગણી આવે, બધા જના વિચારોને આપણે આવકારીએ ને, એટલે વોર્મથ, જેને આપણે હૂફ કહીએ છીએ, બરાબર છે, ઉષ્મા કહીએ છીએ, એ આવે છે. પીસ એટલે કે આ એક્સટેન્શનને એ પાછળના આ કમ્પ્યુટરની ભાષાની અંદર લખેલા વર્ડ છે જે તમે સમજો છો, પરંતુ અહીંયા આપણે પીસને સમજવાનું છે, એટલે કે શાંતિ આવે છે. એન્ડ કન્ટેમ્પ્ટમેન્ટ એટલે કે જેને આત્મસંતોષ કહીએ છીએ આપણે, ખૂબ જ જરૂરી છે જીવનની અંદર, બાકી તો લાલસા ખૂબ જ હોય, બરાબર, બધાને ઓછું પડતું હોય કંઈ ને કંઈ, પણ આત્મસંતોષ છે, હૂફ છે, શાંતિ છે, આ બધું છે ને. કોપિંગ ધેમ સેલ્સ ઓલ ઓવર માય હાર્ટ, કે મારા હૃદયની અંદર આ બધી જ વસ્તુઓની છે ને એ નકલ થઈ રહી છે. કેની નકલ થઈ રહી છે? ઉષ્મા છે, પીસ છે, કન્ટેમ્પ્ટમેન્ટ છે, આ બધા જની નકલ થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહ્યું, ધેન, ત્યાર પછી અથવા તો પછી, લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, તો પછી પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે ને હવે એ ચાલુ પણ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. યુ શુડ બી એબલ ટુ, એબલ ટુ એટલે સમર્થવાન હોવું, શક્તિમાન હોવું, કેનના બદલે વપરાયેલું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ, હેન્ડલ એટલે સંચાલિત કરવું, ઇટ લવ માટે મુકાયેલું છે, ફ્રોમ હિયર, અહીંથી તમારે જ આ કાર્યક્રમને સંભાળવાનો છે. વન મોર થિંગ્સ બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલાં એક વાત તમને કહી દઉં. કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું, યસ, બોલો, શું વાત કહેવા માગો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, લવ ઇઝ ફ્રીવેર. આ લવ નામનું, આમાં આપણે જો સોફ્ટવેર ખરીદતા હોઈએ ને તો એ લાઇસન્સ વર્ઝન હોય, જેને આપણે પૈસા ચૂકવતા હોઈએ છીએ, પણ આપણા જીવનની અંદર ઘણા વસ્તુનું ઘણું ઘણું મૂલ્ય ચૂકવવું પડતું હોય, પણ લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ છે ને એ મફત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બી શ્યોર, એ ખાતરી છે, ટુ ગીવ, આપશે, ઇટ એટલે તે, એન્ડ ઇટ્સ વેરિયસ એટલે જુદા જુદા મોડ્યુલ્સ એટલે સ્વરૂપ, ટુ એવરીબડી યુ મીટ, એવરીબડી દરેક જણને, યુ એટલે તમેને, મીટ એટલે મળશો, જ્યારે તમે દરેક જણ અથવા તો જુદા જુદા વ્યક્તિઓને મળશો ને
ત્યારે એ જુદા જુદા સ્વરૂપમાં તમને પ્રાપ્ત થશે. કારણ કે પ્રેમનો પરિભાષા છે એ વ્યક્તિ વ્યક્તિ અલગ અલગ હોઈ શકે એવું કંઈક કહેવા માગે છે એમાં. તે વિલ ઇટ ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, તેમને બીજા લોકો સાથે તમે વહેંચો. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. જ્યારે બીજા લોકોને તમે વહેંચશો ને તો ત્યારે નવા જ પ્રકારની ફાઇલો છે અથવા સ્વરૂપો છે એ તમને પણ પ્રાપ્ત થશે અથવા તો તમને પરત પ્રાપ્ત થશે. કસ્ટમર સેડ, ગ્રાહકે કીધું, આઈ વિલ, હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે ખૂબ જ આભાર તમારો. બરાબર છે. આમાં વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર મશીનનું ઉદાહરણ લઈ અને મુક્તપણે વિચારોને આવકારવા, માફી આપવી, નવા વિચારો જેમ કે ક્રિટિસાઇઝ ન કરવું, બરાબર છે, ઉષ્મા છે, શાંતિ છે, સંતોષ છે, બરાબર છે, ખરું મૂલ્ય છે, માફ કરવાની વૃત્તિ છે, આવું ઘણી જ બધી બાબતો છે એમનો અહીંયા ઉલ્લેખ દ્વારા માનવ જીવન જીવવાનો એક પ્રસંગ લેખકે અહીંયા રજૂ કર્યો છે. તો આમાં જે કંઈ પણ છે એ બુકનું છે, છતાં ક્યાંય મારાથી ખામી રહી ગઈ હોય તો એ મારી છે એ સમજી. અને આ સત્રનો, ધોરણ 12નો એટલે કે દિવાળી પહેલાંનો આપણે અહીંયા કાર્યક્રમ ઓનલાઈનનો પૂરો કરીએ છીએ. હવે પછી આપણે લગભગ નવા સત્રની અંદર ફિઝિકલી એટલે કે રૂબરૂ મળીશું. ત્યાં સુધી તમારું ખૂબ જ ધ્યાન રાખજો. દિવાળીની તમને સર્વે વિદ્યાર્થી મિત્રોને શુભકામના અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, રામ રામ. આવજો.